સૌ પ્રથમ સૌને મારા જે શ્રી કૃષ્ણ પવિત્ર પુરુષોત્તમ માસમાં શિવ પુરાણ સાંભળવી ખૂબ જ સારી છે તો આવો સાંભળીએ શિવ પુરાણ સાર અધમ બ્રાહ્મણની મુક્તિ સંતોએ અતિ સુંદર તરુણીનું નામ જ કુમતી પાડી દીધેલું કુમતી અધમ માણસોની શોધમાં કિરાત નગરીમાં આવી ચડી આ નગરીમાં યાત્રીના બહાને જ તે આવી હતી કુમતીએ નદી કાંઠે ભયજનક દ્રશ્ય જોયું ઝાડની ઓથે છુપાઈ રહેલો એક દસ્યુ વિશેક પગલાં દૂર દોડી ગયો દસુએ કાંઠે ઊભી રહેલી હોડીમાંથી એક કંગાલને ઉતારતો જોયો કંગાલના ખંભે એક પોટલી બાંધેલી હતી દસુએ તે કંગાલના ખંભામાંથી પોટલી ખેંચવા માંડી કંગાલે દસ્યુ પાસે દયા માંગી મારી પોટલીમાં દુઃખીજનોને દાન આપવા માટેનું ધન છે હું ભગવાન શિવની લીલા સાંભળવામાં તન્મય હતો એક ક્ષણે આ પોટલી એક તેજસ્વી પુરુષે મારી પાસે મૂકી અને તેમાંનું ધન દુઃખી કુટુંબોને આપી આવવા જણાવ્યું માટે મને દુઃખીજનોને ધન વહેંચવા જવા દે દસુએ તે પરામાર્થી કંગલના પેટમાં કટાર ભોંકી તેને મારી નાખ્યું તેનું સબ તેણે જંગલમાં ફગાવી દીધું ને દુખિયારાઓને રાહત આપવા માટેનું ધન તે પોટલીમાં હતું તે પોટલી ઉચકી રવાના થયો કુમતીએ એ હત્યા નજરે જોઈ તેણે દસ્યુની પાછળ જઈ તેની માહિતી મેળવી દસ્યુ બ્રાહ્મણ હતો પણ સુદ્રો ન કરે એવા અધમ કૃત્યો કરી તે નાણાં મેળવતો હતો માતા પિતા અને પત્ની સાથે તે દસ્યુ બ્રાહ્મણ એક ઘરમાં રહેતો હતો આ બધી માહિતી મેળવવા પછી કુમતી એક સાંજે નિર્જળ રસ્તામાં ઊભી હતી એ રસ્તે દસ્યુ બ્રાહ્મણ એકલ દોકલને લૂંટી લેતો કુંતીને જોતા જ બ્રાહ્મણ કામંધ બન્યો ને તેની ઝાડમાં ફસાઈ ગયો કુંતી સાથે હરવા ફરવા લાગ્યો એક થાળમાં ભોજન કરવા લાગ્યો બ્રાહ્મણને તેના માતા પિતાએ અને પત્નીએ પરનારીનો સંગ તજી દેવા ખૂબ કાલાવાલા કર્યા પણ કુંતીના મોહપાસમાં ફસાયેલા બ્રાહ્મણે માતા પિતાને તથા પત્નીને લાતથી વધાવ્યા એક અધમ બ્રાહ્મણનું નામ હતું દેવરાજ પણ એના બધા આચાર દસ્યુ રાજ જેવા છે કુમતી સુંદરીએ ધીમે ધીમે દેવરાજ પાસેનું બધું ધન કઢાવી લીધું પછી તેને વધારે મોહાંદ કરી ધન માંગ્યું કુમતી સુંદરીના પ્રેમમાં અંધ બનેલા દેવરાજે પોતાની પત્ની તથા માતા પિતા પાસે ધન માગ્યું તેમને કુમતી સુંદરીને આપી દેવા માટે ફૂટી બદામ પણ આપવાની ના કહી આથી ગુસ્સે થઈ બ્રાહ્મણે માતા પિતાની અને પત્નીની હત્યા કરી એમની પાસેનું ધન લઈ કુમતી પાસે પરગામ જવા માંડ્યું જ્યારે બ્રાહ્મણ પાસેનું બધું જ ધન વપરાઈ ગયું તે ઘડીએ કુમતી સુંદરી તેને ઊંઘતો છોડી જતી રહી તે જાગ્યો કે તરત જ પ્રિય સુંદરી પોકારતો ધર્મશાળામાં જ્યાં ને ત્યાં તેને શોધવા લાગ્યો તે ભૂખ્યો તરસ્યો કેટલાય દિવસો સુધી ભટક્યો પછી માંદો પડ્યો મંદવાડથી અકળાયેલો બ્રાહ્મણ એક શિવાલયમાં જઈ એક બાજુએ પટકાઈ પડ્યો થોડીવારે સાધુઓની એક મંડળી શિવાલયમાં ભગવાન શિવની લીલા શ્રવણ કરવા એક વૃદ્ધ સાધુને વિનંતી કરવા લાગી વૃદ્ધ સાધુએ મંડળીને શિવલીલાનું પાન કરાવ્યું આ શિવલીલા અનાયાસે બ્રાહ્મણ દેવરાજે પણ સાંભળી બ્રાહ્મણ દેવરાજ તરફ સાધુઓનું લક્ષ્ય ગયું સાધુઓએ મંદવાડથી ઘેરાયેલા દેવરાજને સારવાર આપી પણ દેવરાજ બચી શક્યો નહીં દેવરાજનું મૃત્યુ થયાની સાથે જ યમના દૂતો તેના જીવને યમપુરીમાં ઘસડી ગયા શિવના ગણોને પણ આ વાતની તત્કાળ માહિતી હતી તેથી યમપુરીમાં દોડી ગયા યમદૂતે કહ્યું શિવગણો તમે જે માણસના જીવને અહીંથી લઈ જવા આવ્યા છો તે માણસે મંદિરા પાન કર્યું છે વિશ્વાસઘાત કર્યો છે ઘાડ પાડી છે નિર્દોષના ધન પચાવ્યા છે ને પત્ની તથા માતા પિતાની હત્યા પણ કરી છે શિવગણે કહ્યું હે યમદૂત તમે કહ્યું તે બધું સાચું છે પણ એ નરાધમને એના ઘોર પાપોની શિક્ષા પૃથ્વીમાંથી જ થઈ ગઈ છે મંદવાણ ભોગવતી વખતે એના અબોલ મનમાં પશ્ચાતાપની જ્વાળા ભડભડવા માંડી હતી ને પછી એ શિવાલયમાં અવસર મેળવી દેહ ત્યાગ કર્યો છે યમદૂતોએ દેવરાજના જીવને શિવગણોના અધિકારમાં સોંપી દીધો શિવગણો દેવરાજના જીવને કૈલાસમાં ભગવાન શિવ અને ભગવતી પાર્વતી પાસે લઈ ગયા અહીં એ જીવ ભગવાનની સેવામાં અને ભગવતીની સેવામાં જોડાઈ પરમ પદને પામ્યો ઓમ નમ સિવાય આગળની વાર્તા વાંચવા માટે અથવા તો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વિડીયો સ્ટોરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો આગળની વાર્તા છે ચંચુલા અને બિંદુંગની કથા